હાય ફ્રેન્ડ્સ, હું છું વિપુલ સુરવે અને મારી ચેનલ વિપુલ સુરવેમાં આપનું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે બિલ્ડિંગ ડ્રોઈંગની જ વાત કરીશું. તો બિલ્ડિંગ ડ્રોઈંગમાં ડ્રોઈંગ ડ્રો કરવા માટે જે પેપર્સની જરૂરિયાત પડતી હોય છે એ પેપર્સની સાઇઝ નક્કી કરેલી છે આઈએસઆઈ પ્રમાણે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે. તો એ સાઇઝ કઈ છે? એ સાઇઝ વિશે તો હું તમને કહીશ, કદાચ એ તમે જાણતા પણ હશો, બટ એ સાઇઝને કેટેગરી વાઇઝ કઈ રીતે યાદ રાખવાની એ હું આજે આ વિડીયોમાં તમને સમજાવવાનો છું. તો પ્લીઝ તમે આ વિડીયો એન્ડ સુધી જોજો તો તમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે. ઓકે, તો તમારે ફર્સ્ટ કેટેગરી, તો એને કેટેગરીના નામ આપેલા છે A0, A1, A2, A3, A4 અને A5. આ કેટેગરી વાઇઝ નામ આપવાનું રીઝન કે આ બધી સાઇઝ આઈએસઆઈ પ્રમાણે ફિક્સ કરેલી છે. તમે ભારતમાં ગમે તે ખૂણામાં જઈને ડ્રોઈંગ પેપર A0 કે A4 માંગશો તો એ A4 સાઇઝનું જ જે ડ્રોઈંગ આવતો હશે, પેપર આવતો હશે એ તમને આપશે. એ ગુજરાતમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, બંગાળમાં હોય, કર્ણાટકમાં હોય, ગમે ત્યાં હોય, બરાબર છે. A4ની સાઇઝ ફિક્સ છે, એ સાઇઝનું જ પેપર તમને આપશે. તો ચાલો આપણે જોઈએ એ પેપર સાઇઝને કઈ રીતે યાદ રાખવાનું. ઓકે, તો સૌથી પહેલા તમારે A0 સિરિયલ નંબર 1 કેટેગરી A0 એની સાઇઝ આવે છે 841x1189. આ mm માં સાઇઝ છે, તો 841x1189. ઓકે, આ સાઇઝ ખાલી તમારે યાદ રાખવાની છે, બાકીની બધી સાઇઝ તમને એના ઉપરથી જ યાદ રહી જશે એવું તમને બતાવવાનું છું. તો 841x1189 આ A0 ની સાઇઝ છે. ઓકે, હવે જે ફર્સ્ટ સાઇઝ છે 841, એને તમારે ક્રોસમાં નીચે લઈ લેવાની. તો અહીંયા આવી જશે 841 અને 1189 છે એનું હાફ કરી દો, તો 1189/2, તો 594.5. તો આપણે રાઉન્ડ ફિગર લેવાની પણ ઓછી લેવાની, તો 594.5 કાઢી નાખવાના, તો 594. ઓકે, નેક્સ્ટ 594 ને ક્રોસમાં લો નીચે, 594/841 ના હાફ કરો, તો 841 ના હાફ 841/2 420.5. તો આપણે રાઉન્ડ ફિગર લેવાની 420. ઓકે, 420 ને ક્રોસમાં લો નીચે, 420 મલ્ટીપ્લાય 594/2, તો 594/2 297. આને નીચે લો 297 પોઈન્ટ કશું આવતું નથી, તો એઝ ઇટ ઇઝ લઈ લેવાનું. 297 ને ક્રોસમાં લઈએ છે, તો 420 ના હાફ 420/2 ચૂલું 210 એને નીચે લો, તો 210 ને 297 નો હાફ 297/2 148.5, તો આપણે 148 લઈશું. ઓકે, છે ને સિમ્પલ? તમારે ફક્ત A0 સાઇઝની જ યાદ રાખવાની છે, બાકીના બધા ડ્રોઈંગ પેપરની સાઇઝ તમને આ રીતે યાદ રહી જશે. ઓકે મિત્રો, આવું થવાનું પાછળનું પણ એક રીઝન છે. શું? તો આપણે A4 સાઇઝથી જો શરૂઆત કરીએ તો તમારે આ પેપર A4 આમ છે. ઓકે, હવે A4 ને તમે ફ્લિપ ઉપર તરફ કરશો તો આ રીતનું થશે, એનું ડબલ કરશો તો. ઓકે, તો આ આખી સાઇઝ થઈ ગઈ A3, ખ્યાલ આવ? હવે A3 ને તમે આ રીતનું ડબલ કરશો, આ મોટું ફ્લિપ કરી લેશો, તો આ આખી સાઇઝ થઈ ગઈ A2. ઓકે, હવે A2 ને તમે ઉપર ફ્લિપ કરો, આખે આખું A2 ને ઉપર ફ્લિપ કરો, એટલો સાઇઝ નો બ્લોક બનાવું, તો આ આખી સાઇઝ થઈ A1. ઓકે, અને A1 ને તમે આખો આમ ફ્લિપ કરી દેશો તો આ આખી સાઇઝ થઈ ગઈ A0.
છેને ઇન્ટરેસ્ટિંગ આ રીતે જ બધા પેપરની સાઈઝ ફિક્સ કરેલી છે આઈએસઆઈ પ્રમાણે તો આઈ થિંક આવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમે નહીં જોયો હોય એ હું આશા રાખું છું અને આ વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ પણ લાગ્યો હશે અને ગમ્યો પણ હશે અને આ રીતે ઇઝી આ ઇઝી મેથડથી તમે દરેક ડ્રોઈંગ પેપરની સાઈઝ યાદ રાખી શકો છો ઓકે તો આ પ્લીઝ મને કહો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરો મેક્સિમમ શેર કરો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય